أعوذ من بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله نعم الوكيل نعم المولى ونعم النصير ثم الصلاه والسلام على اشرف الانبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الامجاد والمحمود الاحمد الذي سمي في السماء باحمد وفي الارض بابي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان. آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري. واحلول عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد وأنا سامرنا رو قلت يا جارنا تيكي كي تقريبا سمي ابو ابي غيو كي ماي رمزان المبارك نو ارضو باغ لاك باغ تشاليو غيو اني ارضو باغ لاك باغ અને જ્યારે પણ માય રમઝાન અલ મુબારકની આ અડધી તારીખ આવે આપણા સામે તો આ એ દિવસો છે કે જેની અંદર આપણે આપણા બીજા ઇમામ ઇમામે હસન એ મુશ્તબા અલી સલામની વિલાદતને યાદ કરીને એ તારીખને મનાવીએ છીએ વિષય કોઈથી અજાણ નથી કે હર રાત્રિ આપણે સાથે મળીને અને જે મકસદ માટે આ વસ્તુઓને જોડવામાં આવેલી છે એનો વર્ણન અને ઉલ્લેખ કરી રહ્યા છીએ કે પરવરદીગારે આલમે પોતાની પાક કિતાબ કુરાન મજીદ સુર્ય બકરાની એકસો પિચ્યાસી આયાતમાં ચેપ્ટર ટુ વર્ષ નંબર વન એટીલાને રમબુલ ઇઝત થઈ રહ્યો છે કે માહે રમઝાન અલ મુબારકના દિવસો છે જેમની અંદર કુરાની મજિદને નાઝીર કરવામાં આવ્યો જેથી કરીને માણસો માટે એનાથીને હિદાયત પણ મળે ખુદાની સાફ સાફસાફ નિશાનીઓ હિદાયતવાળી પેશ કરવામાં આવે અને જેથી કરીને માણસો પાસે એ વ્યાખ્યા આવી જાય કે કઈ રીતે ફોરકાન એમની જિંદગીની અંદર આવી જાય મતલબ બુરું ભલાની વાત જે છે એમની જાણકારી એમને મળી જાય આ વાતોને ચર્ચાને બયાન કરવા કરતા સાથે મળીને આ મુબારક રાત્રો રાત્રિઓ અને દિવસોની અંદર આપણે કુરાનની પણ વાત કરીએ છીએ હિદાયતની પણ વાત કરીએ છીએ ફુરકોનની પણ વાત કરીએ છીએ અને આપણો વિષય છે આજની હદીસ હદીસ ઓફ ધ ડે યા હદીશો તો આજે કારણ કે આ એ દિવસો છે કે જેમાં આપણે આપણા બીજા ઇમામ મુશ્તવા હાસન સલામને યાદ કરીએ છીએ

કે મન અલ મસ્જિદ અદામ જે ઇન્સાનની જિંદગી એ આદત બની જાય કે કેવાર જા પ્રમાણમાં એની આદતોમાંથી હોય કે પોતાના સમયની અંદર એવા સમય ને એ વિતાવે કે જે જાજા પ્રમાણની અંદર મસ્જિદની અંદર હોય મન અદામાં દવામથી આવે છે હમેશગી યા તો હંમેશા માટે મન અલ મસ્જિદ મસ્જિદની અંદર જેનું આવું જાવું અવર જવર હોય તો એને આઠ એકાદી તો મળશે જ મતલબ મસ્જિદોમાં આવું જવાના ફાયદાઓ બીજા આપણને બયાન કરે છે હવે શબ્દ કારણ કે મસ્જિદનો આવ્યો છે તો અમાનતના તોર ઉપર મસ્જિદ જ સમજવું જોઈશે પણ એટલું આપણે કરી શકીએ કે અગર આ વસ્તુઓ મસ્જિદ માટે જ છે તો કદાચ કદાચ જે કાર્યો જે કામો જે ક્રિયાઓ જે ઇબાદતના આમાલ આપણે મસ્જિદોની અંદર અંજામ આપતા હોય એ જ આમાલ અગર બીજી જગાઓની અંદર આમાલ દેવામાં આવતા હોય તેમ કહી શકાય કે આ વસ્તુઓ બીજી જગાઓની અંદર લાગુ પડી શકે એમ છે મસ્જિદ કદાચ આપણા પાસે ન હોય તો જે મસ્જિદમાં કાર્યો થાય છે એ કાર્યો અલહમદુલ્લાહ તાલા આપણે ત્યાં ગાહોની અંદર થાય છે ના 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 હુસાનિયા ની અંદર થાય છે ઇમામ અંદર થાય છે અને એ ઉપરાંત ક્યારે ક્યારે આ જ કાર્યો મારા તમારા આપણા ઘરોની અંદર પણ આની શકલો સુરત આપણા નજરે આવે છે તો લાગે છે એવું કે આ બધી વસ્તુઓ કદાચ આ બધી અલગ અલગ પ્રકારની જગાઓને લાગુ પડી શકે એમ છે જ્યાં સુધી મસ્જિદની વાત છે મામઝાન મુબારકનો મહિનો છે તો કુરાની મસ્દની એક આયત નું કામ તમને સોંપું છું

મેદની વાતો છે પણ બધી લાગુ પડી શકે એમ છે હવે સવાલ એ થાય છે કે જ્યારે આ આઠ ફાયદાઓ આઠમામાં આપણને બયાન કરી દે તો શું મૂર્ખાઈ ની વાત નથી કે લાગે છે તો એવું કે આઠ ફાયદાઓ જેનો ઉલ્લેખ અને જિક્ર થશે એ આપણા માટે ફાયદાની વાત છે એટલે ફાયદાની વાત છે

ખુલ્લામાં ખુલ્લી સાફ સુથરી આયત એના કાનો સુધી કદાચ પહોંચી જાય મસ્જિદમાં વાડામાં જાઓ નમાઝી જુમામની અંદર જાઓ કોઈ મહેફિલની અંદર શિરકત કરો તો આઠમાથી એક ફાયદો તો થશે જ કદાચ કદાચ એના કાનોની અંદર એની જાણકારીની અંદર એના ઇલ્મ આરેફતની અંદર એક એવી નિશાની આવી જશે એક એવી આયત આવી જશે કે જે એના માટે ઘણી વસ્તુઓનો રાસ્તાઓ એના માટે ખોલી દેશે આ એક બીજો ફાયદો બીજા એમાં બયાન કરે છે અને કહ્યું અહન મુસ્તફાદા આવી જગા ઉપર જવાથી બની શકે છે કે એવા ભાઈનો ભેટો થઈ જાય મુલાકાત થઈ જાય મળી જાય ઓળખાણ થઈ જાય કે જી ભાઈ મારા તમારા માટે ફાયદાકારક હોય અહન મુસ્તફાદા કે જેનાથી આપણે ફાયદો ઉપાડી શકતા હોય તો એક ખુલ્લામાં ખુલ્લી નિશાનીઓ મળી શકે એમ છે બીજો કદાચ અને કદાચ એવો ભાઈ મનીને તમને મળી જાય કે જેનાથીને ફાયદો આપણે મળી જાય ત્રીજું મુસ્તરેફા એક એવું એલ કે એવું જ્ઞાન એક એવી જાણકારી કે જે આપણા માટે નવી હોય પણ એટલી કામ આવી જાય આપણને કે આપણે સપને ખ્યાલ પણ ન રાખ્યો હોય કે આ વાત આજે મળી ગઈ અને હું તમને ખાતરીપૂર્વક કહું છું બધાની જિંદગીમાં થતું હશે એટલી વાર અવારનવાર બનેલું છે કે મજલિસો બાદ ખુતબાઓ બાદ વાયઝો નસીઓ બાદ ઠીક છે જ્યારે મુલાકાતો બહાર થતી હોય તો અવારનવાર સાહેબાની ઈમાન મારા પાસે આવ્યા છે ને કહ્યું મૌલાના શેખ ઠીક કે શે કેટલા સમય થયા અમારા મગજની અંદર એક વિચાર આવતો હતો એક સવાલ ઊભો થતો હતો એનો જવાબ મને મળતો ન હતો પણ રામદોલે આજની મડલિસમાં આવ્યો તો તમારી મજલિસ દરમિયાન આ સવાલનો જવાબ પોત જવાબ પોત મેળે આવી ગયો તો આ બીજા ઇમામ જે બયાન કરે છે એ કોઈ નવાઈની વાત નથી મારા તમારા દિલોની અંદર ક્યારેક ક્યારેક ઘણી એવી વ્યાખ્યા હોય ઘણા એવા સવાલો હોય ઠીક છે કે જે જવાબના તલાશમાં આપણે

એવી રહેમત મારા સામે હાલ બની જાય એવી દયા મને ખુદા તરફથી મળી જાય કે જે મારા ઇંતજારમાં જ હોય યાને માલુમ પડે છે કે આ એવી જગાઓ છે અને કે મસ્જિદ કે જ્યાં પરવર દિગારે આલમ તરફથી ને રેમતો થાય છે આમ સામાન્ય ઉપર બધી જગ્યાએ રહેમતની વાત આવશે પણ માલુમ એવું પડે છે કે મસ્જિદ ઘર સજદો ત્યાં અદા કરવામાં આવતો હોય અલ્લાહનો વિરદો ઝિક્ર ત્યાં કરવામાં આવતું હોય તો પછી નવાઈ નથી કે ખાસ ખાસ જગા ઉપર અલ્લાહ સુ તરફથી ને રહેમતની બારિશ વરસતી યા બરસતી હોય તો ચોથું રહેમતન ચાર બી મેં કહ્યું આવશે એના માટે આ આ ફાયદાઓ આપણે પેશ કરી શકીએ છીએ એક આયતુલ મક્કામાં એવી આયાત કે જે સાફ હોય આખા મુસ્તફાદા મુસ્તફાદા એવો ભાઈ કે જે ફાયદાકારક આપણને બની જાય એલમન મુસ્તત્રફા એવું એલ્મ કે જેની અંદર મારી واتو شامل تھی جائے و رحمتا منتظرا ایوی رحمت کے جمارا انتظار نی اندر ہوئی و کلمتا تدلوہو علی الہدہ اپنو وشی اپنو مکو اپنو ماہ رمضان المبارک اپنو قرآن مجید و کلمتا تدلوہو علی الہدہ بنی شکے سے کہ آوی جگہو پر جواتی نے کوئی وہ بول کوئی وہ شاب کوئی وہ واتو منہ سمبراوہ ماہوے ہوں سامری جاؤ ہوں سمجھی جاؤ હિદાયત તરફ માર્ગદર્શન કરે રાય ઉપર બંદાને ચડાવી એક 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 બોલ આયત બોલવાનો તરીકો કે મારા વિવેક ની અંદર ઉતરી જાય દિલો દિમાગ ફરત ની અંદર શામિલ થઈ જાય તો બીજા એમાં મેં બયાન કર્યું કે આપણને નથી ખબર એવો એક બોલ કદાચ મને તમને અસર કરી જાય આવી જગ્યા ઉપર કે જે હિદાયતના માર્ગ ઉપર મને ચડાવી દે અવતરુ અને રેદા અથવા તો એવો બોલ કે જે ખરાબીથી ખરાબી થી ને મારા કદમને પાછા હટાવી લે એ ખરાબીથી ને મને દૂર કરી નાખે અને ખરાબીના બદલીમાં જે સહી રસ્તો છે એ તરફ હું નીકળી પડું કેનાથી થશે આ આવી જગાઓ પર આવવાથી અને જિંદગીની અંદર આપણે જોઈએ તો માણસોની અંદર ફેરફાર ફરક તબદીલી ઉન્નતિ પ્રગતિ બધી આવે છે ક્યાંથી આજ જગાઓમાંથી આવે છે કે કોઈ તમને કહેશે કે મેં આ ફલાણો વાક્ય સાંભળ્યો મેં ફલાણી હદીસ સાંભળેલી મેં ફલાણી આયત ઉપર મનન કરેલું મેં ફલાણી વાતને સાંભળેલી મેં ફલાણા મૌલાનાને સાંભળ્યા એનાથી મારી જિંદગીનો પલટો બદલી ગયો તો આપણને આ અનુભવ છે પણ તે છતાં ક્યારે ક્યારે મારી મૂર્ખાઈના કારણે આ જગાઓમાં જવા માટે હું સુસ્તી કરું છું આળસ કરું છું અને ઉપર જાતા આવો મહિનો હોય માહે મુબારક રમવાન હું ઘણાને ઓળખું છું તમે પણ ઘણાને ઓળખતા હશો કે જેનો માહે રમઝાન અલ મુબારક અને સામાન્ય મહિનાની અંદર કાંઈ ફરક ન હોય બસ આટલો ફરક હોય રાહદુલ્લા કે રોઝાઓ રાખતા હોય એમના ઘરે ઇફતાર કરતા હોય અલહમદુલ્લા નમાઝના પણ પાબંધ હોય પણ આ જગા ઉપર એમનું નામું નિશાન મળે ના મતલબ મૂર્ખાઈની વાત છે આ બધાય જે ફાયદાઓ બીજા એમાં મને તમને સમજાવે છે એનાથી ને હું મહેરૂમ રહી જાઉં છું એ મને નથી મળી શકતા એના કરતા જે બે ફાયદા છ બયાન થયા સાતમો ફાયદો બીજા એમાં બયાન કરે છે આવી જગા ઉપર આવવાથી ને હું ગુનાહોને તજી દઈશ છોડી દઈશ તર કરી દઈશ મૂકી દઈશ અને કારણ શું કારણે તમે જોજો અહીંયા ખુદા ખુદા ઈમાન દિનની વાત નથી કયા ફક્ત શર્મ ના કારણે આવી જગ્યા ઉપર આવવાથી બંદાને ગુનાહોથી મુક્તિ મળી શકે એમ છે અને એ પણ આપણા અનુભવો છે કે આપણને કેટલો ખ્યાલ હોય છે કે આપણે ઇમામ બારગામાં જવા વાળા મજલીસોમાં હાજરી દેવાવાળા મસ્જિદોમાં જવા વાળા આપણને કોઈ એવો પગલો ભરવો યા શૈતાની વસવસો દિલો દિમાગની અંદર ઉતરી જાય તો અમલ કરવા પહેલાં વિચાર આવે કે મને કોઈ જોઈ જશે તો કોઈને ખબર પડી જશે તો તો મારી ઇજ્જતના કાંકરા થશે ને કે હું પોતાને શેખ મોઈઝ કહું મૌલાના કહું અને આવી જગાએ હું દેખાવ આવી જે વસ્તુ યા કામ કાર્ય કરતા હું દેખાવ એટલે આપણે ના કહીએ આંખની શરમ આ સાતમો ફાયદો અને એના કરતા વધારે ફાયદો એ છે કે બીજા એમાં એ કહે છે કે ક્યારે ક્યારે ગુનાહોને હું છોડી દઈશ ફક્ત શરમના કારણે આંખની શરમના કારણે પણ આઠમો ફાયદો એ છે અવહ્યતન અથવા તો ખરેખર ખુદાના ડરથીને કેમ મસ્જિદોમાં આવતો હોય એમાં માર્ગાની અંદર આવતો હોય ઇબાદતની બાદતની જગા ઉપર આવતો હોય હુસૈનિયામાં આવતો હોય હરમો રોઝાઓની અંદર જયારતો અંદર જાતો હોય અને આવી પાક જગા ઉપર હું જાઉં અને હાજરી આપું પછી થોડો ખુદાનો ભય તો આવે ના ખશિયતે પર્વતિકાર થોડું આવે નથી જો એ નીકળે કે હું મારા ગુનાહતીને મુક્તિ પામી લઉં તો આજે જાને આ જે આપણે આપણા બીજા ઇમામ અથવા તો આ તારીખોની અંદર આપણે આપણા બીજા ઇમામ અલી સલામની વિલાદતને તોફો તોફો દેવો જોઈએ પણ મારા હિસાબે આ બીજા ઇમામ અલી સલામનો જે તોફો આપણને મળી રહ્યો છે આ હદિસ પ્રતાપે એ કેટલો કિંમતી તોફો છે દુઆ કરે ખુદાની માર્ગામાં કે આ તોફાને આપણે અવારનવાર સાંભળીએ સમજીએ અને યાદ કરવાની કોશિશ કરીએ કે આવી જગ